છેલ્લા બે દિવસથી દરિયાકાંઠાથી જમીન તરફ પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્રમાં ગરમીના આંશિક રાહત વર્તાઈ રહી છે. ગઈકાલે ગરમી થોડી ઘટ્યા બાદ રાજકોટ અને ડીસામાં 41.3 અને અમરેલીમાં 41.5, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અહેવાલ દીપક રાઠોડ. ઇલેક્શન કમિશનના આદેશ પ્રમાણે ચૂંટણી લડી રહેલા ઉમેદવારીએ ખર્ચના પ્રથમ હિસાબ રજૂ કરવાના રહેશે. ફોર્મ ભરવા સમયે યોજેલી સભા માટે નાખેલા મંડપ, સ્ટેજ, ગાટલા, માઇક, ભોજન સમારોહ, ખુરશી, સોફા, વાહનો વગેરે પાછળ થયેલા ખર્ચની વિગતો રજૂ કરવાની રહેશે. અહેવાલ દીપક રાઠોડ. મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલનું 3 મહિનાનું ધમાકેદાર બુકિંગ થયું છે. સારા માઠા 540 જેટલા પ્રસંગ નોંધાયા છે. ચૂંટણીલક્ષી જરૂરિયાત માટે મહાપાલિકાએ બુકિંગ રદ ન કરવાનો નિર્ણય લેતા મધ્યમ વર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે. અહેવાલ વિજય મકવાણા. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. ઇન્દિરા સર્કલ પાસે છરી વડે યુવાનની હત્યા, એક ગંભીર. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના. અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથે સોદાબાજી, નિષ્ફળ જતા ભાજપનું રમકડું. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ખેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાય ને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશગાથા ગુજરાતની.